જય માતાજી મિત્રો, રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી મખાનાની ખીર. તો એકવાર તમે આ ખીર બનાવીને ખાશો તો રોજે બનાવીને ખાવાની ઈચ્છા થશે, એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને હેલ્ધી આપણે આ ખીર બનાવીને તૈયાર કરીશું. તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બનાવીએ. એકદમ સરસ સ્વાદિષ્ટ અને ફક્ત 7-8 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી મખાનાની ખીર. તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલાં આપણે એક મોટી કડાઈ લઈ લઈશું અને કડાઈની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું. તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે 1 બાઉલ જેટલા આપણે મખાના લઈ લઈશું. તમારે કેટલી ખીર બનાવી છે એ પ્રમાણે મખાના લેવાના. તો અહીંયા આપણે એકદમ સારી રીતે મખાનાને મીડિયમ ગેસ કરી અને મખાનાને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ઘીની અંદર શેકવાના છે. અત્યારે હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે કરીએ તો પણ મખાના તૂટતા નથી. તો તમે 1-2 મિનિટ માટે મખાનાને શેકશો તો મખાના એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા 2-3 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો મખાનાને આપણે તોડીએ છીએ અને એકદમ સરસ મખાના આપણા તૂટી જાય છે, એટલે આપણા મખાના સરસ શેકાઈ ગયા છે. તો આપણે મખાનાને એક બાઉલની અંદર કાઢી લઈશું અને આપણે તેજ કડાઈની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને 1 લિટર આપણે દૂધ લઈશું. તો અહીંયા આપણે કોથળીનું દૂધ લઈશું. તમારે કેટલી ખીર બનાવી છે એ પ્રમાણે તમારે દૂધ લેવાનું, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. તો હવે આપણે દૂધની અંદર એક ઉભરવા દઈશું, ત્યાં સુધી આપણે દૂધને કન્ટિન્યુ હલાવી જવાનું છે એટલે દૂધ નીચે બેસી ના જાય. જ્યારે પણ તમે આ રીતના કોઈ પણ ખીર બનાવો પહેલા તમારે થોડું પાણી એડ કરી દેવાનું અને પછી તમે દૂધ એડ કરશો તો દૂધ નીચે ચોટી નહીં જાય. તો હવે આપણે એક સરસ ઉભરો આવવા દઈશું. તો અહીંયા આપણા દૂધની અંદર એકદમ સરસ ઉભરો આવી ગયો છે. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું અને દૂધને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું એટલે દૂધ થોડું જાડું થાય અને ખીર આપણે એકદમ સરસ બનીને તૈયાર થાય. ત્યાં સુધીમાં આપણે મખાનાને થોડા હાથકચરા ક્રશ કરી લઈશું. તો અહીંયા તમે આ રીતના કરશો તો પણ મખાના સરસ તૂટી જશે અને આ રીતના તમે ખાણીના મદદથી પણ મખાનાને સરસ હાથકચરા પીસી શકો છો અને મિક્સરના મદદથી પણ તમે પીસી શકો છો અને તમે આખા પણ નાખી શકો છો. તમારે કઈ રીતની ખીર બનાવી છે એ પ્રમાણે તમે આ મખાનાને હાથકચરા વાટી શકો છો. તો અહીંયા આપણે બધો જ મખાનાનો ભૂકો કરી લીધો છે. તો હવે આપણે દૂધને ચેક કરી લઈશું. તો અહીંયા આપણું ધીમા ગેસ ઉપર દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે. જ્યારે પણ તમે આ રીતના કોઈ પણ તમે દૂધની ખીર બનાવો તો તમે આ રીતના પોળું વાસણ લેવાનું એટલે દૂધ તમારું જલ્દી ઉભરાય નહીં. તો અહીંયા આપણું દૂધ ઉકળી ગયું છે. હવે આપણે આ દૂધની અંદર મખાના લીધા છે તે એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. આ મખાનાની ખીર 5-7 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે વ્રતો ચાલે છે તો તમે આ રીતના મખાનાની ખીર બનાવી અને ખાઈ શકો છો, ખૂબ જ ખાવાની મજા આવે છે. મખાના શરીર માટે હેલ્ધી ગણાય છે. તો આ રીતના તમે મખાનાની ખીર નાના બાળકોને આપશો તો શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને પર જો તમે આ ખીર બનાવીને ખાશો તો નાનાથી લઈ મોટા બધા જ આ ખીર ખાવાની ડિમાન્ડ કરશે, એટલી ટેસ્ટી અને ખૂબ જ સ્વાદિષ્ટ આ ખીર બનીને તૈયાર થાય છે અને ઓછી સામગ્રીમાં અને એકદમ સરસ હેલ્ધી આ ખીર બનીને તૈયાર થાય છે. આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું. તો 2-3 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેની અંદર 5-6 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું કે તમે તમારી પસંદગી અનુસાર ઓછી વધારે ખાંડ લઈ શકો છો. બરાબર મિક્સ કરી લઈશું. ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે ખીરને થવા દઈશું. તો અહીંયા આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આપણે તેની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો અહીંયા આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરીશું, 2 ટેબલ સ્પૂન જેટલા આપણે બદામ ઉમેરીશું. તમને કઈ રીતની આ ખીર ભાવે છે એ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. આ રીતના તમે કાજુ અને બદામ નાખશો તો તેનો ક્રન્ચી ટેસ્ટ ખીરની અંદર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલી ઇલાયચીનો પાવડર એડ કરીશું. જો તમને ઇલાયચી પાવડર પસંદ હોય તો તમે એડ કરી શકો છો અને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ખીરની અંદર ઇલાયચીની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણે હવે ફક્ત 2-3 મિનિટ માટે ખીરને એકદમ સારી રીતે ઉકળવા દઈશું એટલે મખાન એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને દૂધ આપણું થોડું બળે એટલે ખીર પણ એકદમ સરસ થોડી જાડી થઈ જાય.
તો અહીંયા આપણે ખીર આટલી ઉકળી જાય એટલે પછી એની અંદર આપણે 10 થી 15 જેટલા આપણે કેસરના તાતણા એડ કરીશું. તેના લીધે ખીરનો કલર પણ એકદમ સરસ આવશે અને ખીર પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે ફક્ત હવે 1-1.5 મિનિટ માટે જ ખીરને સરસ ઉકાળવા દઈશું. તો 7 થી 8 મિનિટ જેટલો સમય થયો છે અને આપણી ખીર એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો દૂધ પણ એકદમ સરસ જાડું થઈ ગયું છે. જેમ જેમ મખાના તેની અંદર સોફ્ટ થશે તેમ તેમ ખીર જાડી થતી જશે અને દૂધ પણ તમે જોઈ શકો છો મખાનાની અંદર શોષાશે એટલે ખૂબ જ સરસ આપણી આ ખીર બનીને તૈયાર થશે. ગૌરી વ્રતની અંદર કે કોઈ પણ તમે વ્રત કે ઉપવાસ કરતા હોય તો ફટાફટ 7 થી 8 જ મિનિટમાં ખીર બનાવી અને તૈયાર કરી શકો છો અને સ્વાદિષ્ટ અને હેલ્ધી આ ખીર ખાવામાં ખૂબ જ સરસ લાગશે. એકવાર તમે આ રીતના બનાવશો તો જે લોકો ઉપવાસ નથી કરતા તે પણ ઉપવાસ કરતા થઈ જશે અને આ ખીર ખાવાની ડિમાન્ડ કરશે. તો અહીંયા આપણી ખીર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ જાડું થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. જો તમારે ગરમા ગરમ આ ખીરને ખાવી હોય તો તમે આ રીતના ગરમા ગરમ પણ શરૂ કરી શકો છો. જો તમારે એકદમ ઠંડી ઠંડી ખીર ખાવી હોય તો ખીર તમારી થોડી ઠંડી થઈ જાય પછી તમારે ફ્રીજની અંદર 2 કલાક માટે મૂકી દેશો એટલે એકદમ સરસ ઠંડી ખીર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ખીર બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે ગરમા ગરમ ખીરને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ મખાનાની ખીર. તો આ ખીર તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં બનાવીને ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને ફટાફટ આ ખીર બનીને તૈયાર થઈ જાય છે. કોઈ પણ બહારથી વસ્તુ પણ તમારે નહીં લાવવું પડે અને ઘરની સામગ્રીમાંથી જ આ ખીર બનીને તૈયાર થાય છે. આ ખીરને તમે ઠંડી કે ગરમ બંને રીતે ખાઈ શકો છો. તમને કઈ રીતના પસંદ છે તે તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીંયા આપણે થોડા મખાના આ રીતના નાના હોય તેને અલગ કરી રાખ્યા હતા તો તેનાથી આપણે ખીરની ઉપર સજાવટ કરીશું. આ રીતના તમે અલગથી થોડા મખાનાને ઉપરથી એડ કરશો તો તેનો ક્રન્ચી સ્વાદ એકદમ સરસ લાગે છે ખીરની અંદર. અત્યારે ગોરો ચાલે છે તો નાના બાળકોને તો આ રીતના ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મખાનાની ખીર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મખાનાની ખીરની રેસીપી કેવી લાગી. જો તમને આ મખાનાના ખીરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે. તો અત્યારે બાય બાય.